निर्मल दवे जो સીધી જ વાત જયેશભાઈ સાથે કરીશું જયેશભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ સૌપ્રથમ તો જવાહરભાઈ ચાવડા ગઈકાલે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારમાં એમને આવકારું છું કારણ કે સૌરાષ્ટ્રના ખાસ કરીને આયુર્ષ સમાજના તાકાતવાર આગેવાન છે અને આવા તાકાતવાળા નેતાઓનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને એમના આવવાથી સો ટકા સૌરાષ્ટ્ર વિસ્તાર અને અમારા જુનાગઢ વિસ્તારને ખૂબ મોટો બેનિફિટ થવાનો છે જયેશભાઈ તાકાતવર શબ્દ એ અત્યંત મહત્વનો છે આપનો ભાજપમાં એવા એક પણ તાકાતવર નથી કે તમારે કોંગ્રેસમાંથી જે તાકાતવાર નેતાઓ છે તેને લાવવા પડે ભારતીય જનતા પાર્ટી પહેલાંથી મજબૂત પાર્ટી છે અને કદાચ બે હજાર સત્તરની ચૂંટણી હોય બે હજાર બારની વિધાનસભાની ચૂંટણી હોય બે હજાર ચૌદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો અમારા કાર્યકર્તાઓ તાકાતવાળા છે અને એના કારણે છઠ્ઠી વખત આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની કોઈ પણ સ્ટેટમાં છ વખત લગાતાર સરકાર બનાવી એ નાની શુંની વાત નથી અમારા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ આજે કમળને જોઈને કાયમી માટે તાકાતથી કામ કરતા હોય છે અને એના પરિણામે જ છઠ્ઠી વખત આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે પણ જ્યારે તાકાત દ્વારા કોઈપણ આગેવાનો પાર્ટીની અંદર જોઈન્ટ થતા હોય ત્યારે પાર્ટીની તાકાતમાં વધારો થતો હોય છે અને બે હજાર ચૌદમાં પણ છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી બે હજાર ઓગણીસમાં પણ તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ફરીથી સત્તાના સુખ સંભાળે એ માટે પણ સમગ્ર આખો છે લોકસભા બેઠક પર આપને કેવા પ્રકારની મદદ મળશે સો ટકા પોરબંદર લોકસભા કીધું છવીસ તમામ લોકસભા જીતવાની છે પોરબંદર લોકસભા પણ ભારતીય જનતા પાર્ટીને જ સો ટકા મળવાની છે અને જવાહરભાઈને આવવાથી આ લોકસભાની બેઠકમાં અમારી તાકાતમાં ઉમેરો થયો છે બે હાજર ચૌદ માં જે રીતે લોકસભાની છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો આવી હતી તે સમયે પણ આ પ્રકારની રાજનીતિ થઈ હતી કોંગ્રેસના ધારાસભ્ય તોડી અને ભાજપમાં લાવવામાં આવ્યા હતા બે હાજર ઓગણીસ માં પણ ફરી આપણે છવ્વીસ માંથી છવ્વીસ જીતવી છે પરિસ્થિતિ બે હાજર ચૌદ જેવી જ છે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી અને ભાજપમાં આવી રહ્યા છે એવું કે હોતું નથી કદાચ જેમ ચૂંટણી આવે ત્યારે છ વખત લગાતાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે બે હજાર ચૌદની લોકસભાની વાત હોય કે આવનારી બે હજાર ઓગણીસની લોકસભાની વાત પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા આગેવાનો પક્ષના અમારા હોદ્દેદારો એ તાકાતથી કામ કરતા હોય છે અને ગુજરાતી જનતાનો વિશ્વાસ જીતવો પણ જરૂરી છે અને એટલા માટે છવ્વીસમાંથી છવ્વીસ તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે એ દિશામાં અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ આ ઓફર કહી શકાય તમારી રાજીનામું આપો અને મંત્રી બનાવો કાંઈ કોઈ ઓફર નથી કોંગ્રેસ પાસે નેતૃત્વનો અભાવ છે એમની પાસે કઈ દિશામાં જવું એનું કોઈ યોગ્ય કારણ નથી અને જે પ્રમાણે ગુજરાતને બદનામ કરવાના હંમેશા પ્રયત્ન છે કોંગ્રેસને નેગેટિવ રાજકારણ કાયમી રહેવું છે અને એટલા માટે રાજ્યની પણ દેશની જનતાએ ક્યારેય કોંગ્રેસને સ્વીકારી નથી અને બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને લોકો સ્વીકારવાના નથી તો જયેશભાઈ રાદડીયા જે રીતે કહી રહ્યા છે કે કોંગ્રેસ નથી અને એટલા જ કારણોસર તેના જે ધારાસભ્યો છે તેઓ અસંતુષ્ટ છે અને ફાડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે જો કે મહત્વની વાત એ ચોક્કસ કિસ્સો તમે જુઓ તો કુંવરજી બાવળીયા હતા તેમણે એક જ દિવસમાં રાજીનામું આપ્યું અને તેના બીજા દિવસે તમને સીધું મંત્રી પદ મળી ગયું હતું તો બીજી તરફ અત્યારે હા બીજો એક કિસ્સો જોવા મળી રહ્યો છે જે કોંગ્રેસના ધારાસભ્યનો જ હોઈ શકે માણદરના ધારાસભ્ય છે જવાહર ચાવડા તેમણે પણ રાજીનામું આપ્યું છે અને આજે બીજા રાજીનામું આપ્યાના બીજા જ દિવસે તેમના મંત્રીપદના તેઓ શપથ ગ્રહણ કરવાના છે એટલે ચોક્કસથી ક્યાંક એવું પણ લાગી રહ્યું છે ચર્ચાનો ચણભણાટ એવો પણ સાંભળવા મળી રહ્યો છે કે રાજીનામું આપો અને મંત્રીપદ ધારણ કરો એવી કદાચ ભાજપની ફોર્મ્યુલા હોઈ શકે છે